मित्रों आजना ताजा अने मुख्य समाचार फटाफट 3 मिनिट में आपणे जोवाना छे। तो चेनल ने सब्सक्राइब करवानो बाकी होय तो सब्सक्राइब करी लेजो, वीडियो गमे तो लाइक करजो अने शेयर करजो। मित्रों पहला समाचार मळी रह्या छे कि आजे चक्रवाती वावाझोडुं व्यासमां परिवर्तन थशे। बंगाळना नीचाणवाळा विस्तारोमांथी लोकोनुं स्थळांतर शरू थई गयुं छे। 5 राज्यों में NDRFની 85 ટીમ તૈનાત થઈ ગઈ છે। રેલવે 25 ટ્રેન 29મી મે સુધી રદ કરી નાખી છે। વ્યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે નૌસેનાના 4 જંગી જહાજ તૈનાત થઈ ગયા છે। વાયુસેનાના 11 માલવાહક જહાજ અને 25 હેલિકોપ્ટર તૈનાત છે। હવેના સમાચાર મળી રહ્યા છે મિત્રો કે તાવતે વાવાઝોડા બાદ ફરીવાર આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી છે। 27 થી 28ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસશે। અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો કે મ્યુકરમાઇકોસિસ માટેના ઇન્જેક્શન હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે। બીજા સમાચાર મળી રહ્યા છે મિત્રો કે કેન્દ્રએ વેક્સિનેશન માટે મોટી સુવિધા જાહેર કરી છે। 18 થી 44 વયગ્રુપના લોકો માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ જરૂરી નથી। સરકારી વેક્સિનેશન સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરી શકાશે। જ્યારે ગુજરાતના ડૉક્ટર જયંતિ રવિ બોલે ગુજરાતની જ પ્રક્રિયા યથાવત રહેવાની છે, એટલે કે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું, ત્યારબાદ જ રસી લઈ શકાશે। હવેના સમાચાર મળી રહ્યા છે મિત્રો કે પહેલાં કોરોના, પછી મ્યુકરમાઇકોસિસ અને હવે ગેંગ્રીનના કેસ વધી ગયા છે। આ બીમારીમાં દર્દી પોતાના શરીરના અંગ પણ ગુમાવે છે। આજના મુખ્ય સમાચાર મળી રહ્યા છે મિત્રો કે દેશમાં કોરોનાની 3જી લહેરની એન્ટ્રી થઈ ગઈ છે। રાજસ્થાનના 2 જિલ્લામાં 600થી વધારે બાળકો સંક્રમિત થઈ ગયા છે। બાળકોના માતા પિતા કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, માટે બાળકો પણ સંક્રમિત થઈ ગયા છે। ત્યારબાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો કે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને વળતર મળે એવું સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલેલી છે। ત્યારબાદના સમાચાર છે મિત્રો કે બાળકો માટે કોરોના વેક્સિનની તૈયારી, જૂનમાં બાળકો ઉપર શરૂ થઈ શકે છે કોવેક્સિનની ટ્રાયલ, વર્ષના અંત સુધીમાં WHO લાયસન્સ મળવાની શક્યતા છે। ત્યારબાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો કે જે ખેડૂત આંદોલન ચાલે છે એમાં હિસ્સાર ખાતે પ્રદર્શનમાં હજારો ખેડૂતો જોડાઈ ગયા છે। ખેડૂત આંદોલનને 26મીએ 6 મહિના થશે। ધરણાને 12 પક્ષોનો ટેકો, કોંગ્રેસ, NCP, સમતા પાર્ટી સહિતના પક્ષો જોડાશે।